वधती मेडिकल मोंघवारीना जमानामा हेल्थ पॉलिसी अत्यंत महत्वनी छे अने तेनी समझदारी होवी तेनाथी पण वधारे महत्वनी छे। कारण के वीमा कंपनीओ नियमोने आटीघूटीमां फसावीने तमने मदद करवानी ना पाड़ी शके छे। आवो कड़वो अनुभव मेहसाणाना संजीवभाईने पण थयो छे। સંજીવભાઈ એન્જિયોપ્લાસ્ટી એટલે કે હૃદયમાં સ્ટેન્ટ મુકાવવાની સારવાર માટે ક્લેમ કર્યો હતો, પરંતુ વીમા કંપનીએ તેમનો ક્લેમ ફગાવી દીધો હતો। કેશલેસ હોસ્પિટલાઇઝેશનની સુવિધા માટે સંજીવભાઈએ વર્ષો સુધી પ્રીમિયમ તો ભર્યું, પરંતુ વીમા કંપનીએ અણીના ટાઈમે જ મો ફેરવી લેતા તેમનું દેવું કરીને હોસ્પિટલના બિલ ભરવાનો વારો આવ્યો। ડિસ્ચાર્જના સમયે કંપનીએ પેપર્સની ચકાસણી કરવામાં એટલો સમય બગાડ્યો કે સંજીવભાઈએ કંટાળીને મિત્રો પાસેથી ઉછીના પૈસા લઈને બિલ ભરી દીધું। આની પહેલા પોતાને હૃદય સંબંધિત કોઈ બીમારી ન હતી, આટલી વાત વીમા કંપનીને સમજાવતા સંજીવભાઈની આંખે પાણી આવી ગયા હતા અને એટલે તેમણે છેવટે હાર માની લીધી। હોસ્પિટલે જે ડિસ્ચાર્જ શીટ આપી હતી તેમાં લખ્યું હતું કે લોહીમાં થેલેસેમિયા ઓછું હતું, તેને આધાર બનાવીને વીમા કંપનીએ સંજીવભાઈનો ક્લેમ રિજેક્ટ કરી નાખ્યો। વીમો ખરીદતી વખતે નોન ડિસ્ક્લોઝર ઓફ કન્ડિશન એટલે કે આરોગ્યને લગતી માહિતી છુપાવવાનો નિયમ રજૂ કરી વીમા કંપનીએ તેમનો ક્લેમ રિજેક્ટ કર્યો હતો। વીમા કંપનીઓ હોસ્પિટલાઇઝેશન અને ટ્રીટમેન્ટના કાગળિયાની ખૂબ જ ઝીણવટ ભરી ચકાસણી કરતી હોય છે। નાના નાના શબ્દોના વ્યાપક અર્થ કાઢે છે। સારવાર ભલે ગમે તે બીમારીની કરાવી હોય, તમારા તમામ લક્ષણને હોસ્પિટલાઇઝેશન સાથે જોડીને વીમા કંપની તમારો હેલ્થ ક્લેમ રદ કરી દે છે। આટલું જ નહીં, આવા કિસ્સામાં તો વીમા કંપનીઓ ક્લેમની સાથે સાથે તમારી પોલિસી પણ રદ કરી નાખે છે। હેલ્થ ઇન્સ્યોરન્સ એક્સપર્ટ સુમિત ભંડારી કહે છે કે નોન ડિસ્ક્લોઝર સિવાય કોઈ જૂની બીમારી અથવા તો પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ પણ તમારા ક્લેમ રદ થવાનું કારણ બની શકે છે। તમામ વીમા કંપની જૂની બીમારીને કવર કરતા પહેલા વેઇટિંગ પીરિયડ રાખે છે। આથી વીમો લેતી વખતે તમારે કંપનીના પ્રપોઝલ ફોર્મમાં જાતે જ પૂરી માહિતી લખવી જોઈએ। ઘણીવાર એજન્ટ કે સેલ્સ પર્સનને ફોર્મ ભરવા આપો તો તેઓ ખોટી માહિતી પણ લખી નાખતા હોય છે। અગાઉથી જ બીમારી હતી અને તેની જાણકારી આપી ન હોવાનું કારણ આગળ ધડીને વીમા કંપનીઓ હજારો ક્લેમ કેન્સલ કરે છે। ઈરડાના વાર્ષિક રિપોર્ટ અનુસાર વીમા કંપનીઓએ 2020-21માં 73.11 કરોડ રૂપિયાના લગભગ 8,236 ક્લેમ રિજેક્ટ કર્યા હતા। જો કે આ ક્લેમ રિજેક્શનના કારણોમાં કેટલાક ક્લેમ નોન ડિસ્ક્લોઝરને કારણે રિજેક્ટ થયા હતા તેનું બ્રેકઅપ આપ્યું નથી। કંપનીઓને કુલ 300.60 કરોડ રૂપિયાના ક્લેમ મળ્યા હતા, જેમાંથી 217.74 કરોડ રૂપિયાના ક્લેમની ચૂકવણી થઈ હતી। જો વીમા ધારકે 8 વર્ષ સુધી પોલિસીના હપ્તા ભર્યા હોય તો વીમા કંપની કોર્પોરેટ પ્રકારનો ક્લેમ રદ ન કરી શકે। 2020માં લાગુ થયેલા નિયમ અનુસાર આ 8 વર્ષને મેરોટોરિયમ પીરિયડ કહે છે અને આ સમય પૂર્ણ થયા બાદ કંપનીઓ ક્લેમ રદ નથી કરી શકતી। આ સમય પછી માત્ર ત્યારે જ ક્લેમ રદ થઈ શકે જ્યારે વીમા કંપની આ ક્લેમમાં ફ્રોડ થયા હોવાનું સાબિત કરી શકે। તમારો વીમાનો દાવો રદ ન થાય તે માટે તમારે વીમો લેતી વખતે એપ્લિકેશન ફોર્મ જાતે ભરી લેવું જોઈએ। પોલિસીનો એક પણ હપ્તો મિસ ન થવો જોઈએ અને નિયમિત રીતે પ્રીમિયમ ભરતા રહેવું જોઈએ। સૌથી મહત્વની બાબત એ કે વીમા પોલિસી ખરીદો ત્યારે પોતાની તમામ આદત અને જૂની બીમારીની વિગતો વીમા કંપનીઓને આપવાનું ન ભૂલતા। આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની નાઇન ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। એટલું જ નહીં, મની નાઇન ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરીને લેટેસ્ટ માહિતી મેળવી શકો છો। અને હા, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ન ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।